ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે પત્રકારો સાથેની વાતચીત કરી હતી. રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ભાજપે લોકસભાની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર કર્યો છે. કોંગ્રેસ પ્રચારમાં ક્યાંય પણ પાછળ રહી ગઈ છે. મારા એકલાની 75 જેટલી સભા થઈ છે. ભાજપના તમામ કાર્યકરો એક થઈને લડી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી ફરી વડાપ્રધાન બને તે માટે પ્રજા ઉત્સુક છે. મોદીએ 5 વર્ષમાં સક્ષમ રીતે ઈમાનદારીથી કામ કર્યું છે. ગરીબો, ખેડૂતો, શ્રમિકો વગેરે માટે સરકારે યોજનાઓ કરી છે. ભૂતકાળમાં મુંબઈની તાજ હોટેલમાં હુમલો થયો ત્યારે તે વખતની મનમોહનસિંહ સરકાર કંઈ કરી શકી ન હતી. મોદી સરકારે પૂરી પુલવામા હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં ત્રાસવાદીઓને ઉત્તેજન મળે તેવી જોગવાઈ કરી છે. ગરીબોને કોંગ્રેસ વર્ષે 72,000 કઈ રીતે આપવા માંગે છે તે જાહેર કર્યું નથી. મોદીએ ગુજરાત માટે ખૂબ લાગણી રાખી છે. અમારી ટેલિફોનિક રજૂઆતથી પણ પ્રશ્નો ઉકેલાયા છે. ગુજરાત માટે સાથે જમણ અને પીરસનારી જેવી અનુકૂળતા છે. કાશ્મીર સિવાય ક્યાંય છેલ્લા 5 વર્ષમાં બોમ્બ ધડાકા થયા નથી. ગુજરાતની પ્રજા ભાજપની તરફેણમાં ઊંચું મતદાન કરે તેવી અપીલ કરું છું. આટલા વર્ષો સુધી કોંગ્રેસ સત્તા ઉપર રહી ગુજરાતના અનેક મહાનુભાવો ત્યાં કરતા હરતા બન્યા હતા. ગુજરાતને કદી એમ્સ યાદ થઈને આવી નહોતી. એમ્સ હોસ્પિટલ નરેન્દ્રભાઈએ રાજકોટને એમ્સ આપી. સુરત એરપોર્ટ ધણી ધોળી વગરનું હતું. દરરોજ 3 ફ્લાઇટ આવતી હતી. નરેન્દ્રભાઈએ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવીને 36 ફ્લાઇટ આજે સુરતમાં ઉતરે. 36 ફ્લાઇટ રાજકોટને આપણે નવા એરપોર્ટની મંજૂરી આપી દીધી. ધોલેરા એરપોર્ટની મંજૂરી આપી. 3,000 કરોડ રૂપિયા ધોલેરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આપણે આપ્યા. આવી જ રીતે ગેસ અને ક્રૂડની રોયલ્ટી વર્ષો સુધી 10,000 કરોડ રૂપિયા દિલ્હીની સરકાર કોંગ્રેસની આપતી નથી. નરેન્દ્રભાઈએ તુરંત આપણે 10,000 કરોડ રૂપિયા દેશ અને ક્રૂડની રોયલ્ટી નાખવા. બંદરોના વિકાસ માટે સમુદ્રમાલા આપણે નરેન્દ્રભાઈએ અત્યાર સુધીમાં બધી મંજૂરીઓ અને એની ઉપર 6,000 કરોડ રૂપિયા. નેશનલ હાઈવે પહેલી વખત કોસ્ટલ આપણો હાઈવે સિમેન્ટથી બને છે. 16,000 કરોડ રૂપિયાના નેશનલ હાઈવે ચાલી ગયા. રેલવેના ડબલ ટ્રેક મંજૂર થયા. રેલવે યુનિવર્સિટી આખા ભારતમાં આઈપી, એ બરોડા આઈપી. બુલેટ ટ્રેન આખા ભારતમાં 1,000 આઈપી, આપને આઈપી. અરે તાપી નદી એના સફાઈ માટે 800 કરોડ રૂપિયા કેન્દ્ર. બોર્ડર એરિયામાં મહત્વનો રોડ ગઢુલી વર્ષોથી મંજૂરી મળતી નહોતી. નરેન્દ્રભાઈ મંજૂરી આપી આપણે એનું કામ તાત્કાલિક શરૂ કરીએ છીએ. ટેન્ડરમાં પણ આધાર કરી દીધું છે. ટુરિઝમમાં પણ આવું ઘણું આપને આપ્યું છે. એટલે મોસાળે માં પીરસના છે અને ગુજરાતની જનતાને નરેન્દ્રભાઈ ફરી વખત 5 વર્ષ વડાપ્રધાન બને હજી કેટલો લાભ થશે એની કલ્પના કરવાની જરૂર. અને એટલા માટે નરેન્દ્રભાઈ પુનઃ વડાપ્રધાન બને એ જ મુખ્ય મુદ્દો. આ સંપૂર્ણ મેળો ભેગો થયો છે મહાગઠબંધન. આજે 27 લખ્યું છે મુલાયમસિંહે વડાપ્રધાનની જાહેરાત કરી. મારી દ્રષ્ટિથી એક મુદ્દો એ પણ મહત્વનો છે. મોદી અમારે ત્યાં જાહેર થઈ ગયા છે. અગલી બાર ફિરશે મોદી સરકાર. મોદી છે તો રાજકીય સ્થિરતા છે,
આ ગઠબંધન જો કંઈક ભૂલે ચૂકે ચર્ચામાં આવશે તો ત્યાં રાજકીય અસ્થિરતા, રાજકીય સ્થિરતા જ વિકાસ કરી શકે છે. અસ્થિરતાથી દેશ પાછો પડશે. અને એટલા માટે ભારતની જનતા મોદીને પુનઃ વડાપ્રધાન બનાવવા ઈચ્છે છે. દેશના હિત માટે, દેશના પ્રશ્નો માટે, અનેક પ્રશ્નો દેશના એવા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે. રામ મંદિર માટે પણ ક્લિયર છે. સંવિધાનની મર્યાદામાં રહીને અમને સુપ્રીમ કોર્ટનો ભરોસો છે. કોંગ્રેસ હજી જેટલા હર્ડલ નાખવા એટલા નાખે. મોદીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વર્ણવી પાક વીમા બાબતે જણાવ્યું હતું કે અમે ખેડૂતોને વિક્રમ સર્જક રૂપિયા 2600 કરોડનો પાક વીમો અપાવ્યો છે. ક્યાંક પાક વીમા બાબતે અસંતોષ છે તે નિવારવા સરકાર વીમા કંપનીઓ સાથે મથામણ કરી રહી છે. હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, રાજકોટ.